પોરબંદર જિલ્લામાં ત્રણ ચકચારી ઘટના સામે આવી. આ ત્રણેય ચકચારી ઘટનાના કારણે પોરબંદર જિલ્લા પોલીસ ફરી એક વખત દોડતી થઈ. આ ત્રણેય ઘટના શું છે, પોરબંદરમાં ક્યાં ઘટી છે આ ઘટના, આવો આપને બતાવીએ. ઘટના નંબર એક, બળેજમાં હત્યા, મન દુઃખમાં મર્ડર. આ ઘટના પોરબંદરના બળેજ ગામની છે. અહીં ગઈકાલે ખૂની ખેલની ઘટના સામે આવી હતી. ફોટામાં જોવા મળતા આ યુવકની હત્યા કરી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો, એક યુવક જમીન પર પડ્યો છે, જેની બાજુમાં ચપ્પુ પડ્યું છે. આજુબાજુ લોહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોની થઈ છે હત્યા, કોણ છે હત્યારા? બળેજ ગામમાં થયેલી હત્યાની ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ અને પૂરા મામલે તપાસ તેજ કરી હતી. નામ સુભાષ જખરાભાઈ પરમાર, રહેવાસી બળેજકા, ઉંમર 25 વર્ષ. ફોટામાં જોવા મળતા આ સુભાષ પરમારની હત્યા ગઈકાલે જાહેરમાં કરી નાખી. આડેધડ છરીના ઘા ઝીંકી હત્યાને અંજામ આપી હત્યારા ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરતા સામે આવ્યું છે કે વેજા ઉર્ફે ભાભોર રામા પરમાર નામના શખ્સને એક સપ્તાહ પૂર્વે જ સુભાષ પરમાર સાથે ઝઘડો થયો હતો, જેનું મનદુખ લઈને આ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આરોપી વેચાએ મનદુખની કડવી વાત મનમાં રાખી મર્ડરને અંજામ આપ્યો છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેની શોધખોળ ચાલુ કરી છે. ઝઘડો કરેલ હતો અને એ ઝઘડામાં જ તેણે કુહાડી અને લાકડાના દંડાના ઘા મારી સુભાષભાઈ પરમારનું મૃત્યુ નિપજાવેલું હતું. અત્યાર સુધી તપાસની અંદર વેજાભાઈ પરમાર જે છે ફક્ત એકની સંડોવણી બહાર આવી છે. તે ઉપરાંત તેઓના વાઇફ પણ એ સમયે ત્યાં હાજર હતા, તો તેઓની કઈ કયા અંશ સુધી સંડોવણી છે તેની તપાસ શરૂ છે. ઘટના નંબર 2, 11 તોલા સોનાની ચોરી. ચોરીનો ભેદ ઉકેલાયો. પોરબંદર શહેરની આ બીજી ચકચારી ઘટના છે. 4 ઓક્ટોબરના દિવસે માલદેભાઈ અર્જનભાઈ કેશવાલાના રહેણાંક મકાનમાં ચોરી થઈ હતી. તસ્કરોએ 11 તોલા સોનાના ઘરેણા અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,80,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 5 દિવસ બાદ પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સ પર એક નજર કરો. આ છે વિરમ ઉર્ફે વિજય લખુ આગઠ. છેલ્લા 1 વર્ષથી અલગ અલગ સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ વિરમ જુગાર રમવાની આદત વાળો છે. ચોરીની ઘટનામાં જે પૈસા મળે છે તે પૈસા જુગારમાં હારી જાય છે અને બાદમાં ફરી ચોરીને અંજામ આપે છે. ખાસ કરીને આ વિરમ દરવાજા તોડીને ચોરીને અંજામ આપે છે. પોલીસે આ શખ્સના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોરબંદરની 6થી વધુ ચોરીનો ભેદ ઉકેલાતા ડોક્ટર પાર્થ રાજા સિંહ ગોહેલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને અભિનંદન આપ્યા હતા. આ ઇસમ જે છે તે જુગાર રમતા જ્યારે પણ હારી જાય જુગારની અંદર તો તેના પૈસાની ચૂકવણી કરવા માટે થઈને ચોરી કરતો હતો, જે પ્રકારની કબૂલાત તેણે કરી હતી. અત્યાર સુધીની તપાસમાં તો તે એકલો જ ચોરી કરતો હતો તેવું બહાર આવ્યું છે કે જેની અંદર તે જ્યારે પણ એને પૈસાની જરૂરત પડે ત્યારે પોતે ત્યાં સીતારામનગરનો રહેવાસી હોય, જે પણ મકાન બંધ હોય ત્યાં પાછળના દરવાજાથી એ ઘૂસીને ચોરી કરતો. ત્રીજી ઘટના, નશીલા પદાર્થ જપ્ત. 2 શખ્સોની ધરપકડ. પોરબંદર શહેરમાં નશાનો કારોબાર ક્યારે ઝડપાતો નથી. ગઈકાલે બાતમીના આધારે પોલીસે 2 શખ્સોને દબોચી લીધા. આ બંને શખ્સો નશાના કારોબાર કરતા હતા. પોલીસે રાણાવાવ નજીકના પીપળિયા રોડ પર આશીષ કિશોર સમાણીના ફાર્મ ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. એ દરમિયાન 1.400 મિલીગ્રામ હેરોઇન જેવા નશીલા પદાર્થ અને 15 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આશીષ કિશોર સવાણી તેમજ વલી મહંમદ સતાર ચાવડા નામના બંને શખ્સોની ધરપકડ કરી હતી. નશાના કારોબારને ખુલ્લો પાડી દીધો હતો. ઉપરોક્ત ડ્રગ્સ અને ગાંજાનો જે નાનો એવો જથ્થો પકડાણો છે તેના આધારે એ જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તે નેટવર્ક બાજુ તપાસ SOG અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમ હાલ કરી રહી છે. પોરબંદર વાસીઓ જે યુવાનો જે છે તેઓ સૌને અપીલ છે કે આ પ્રકારનો ગાંજો અને અન્ય ડ્રગ્સના સેવનથી દૂર રહે અને આ પ્રકારે ક્યાંય પણ વેચાણ થતું હોય તો તેની તાત્કાલિક માહિતી પોલીસને આપે, જેથી કરીને વધુમાં વધુ આ પ્રકારના વ્યક્તિઓને અટક કરી શકાય. પોરબંદર શહેર આમ તો શાંત શહેર છે,
પરંતુ થોડા દિવસથી સતત વધી રહેલ ક્રાઇમની ઘટનાને કારણે બદનામ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનું પોરબંદર તેના જૂના રંગમાં આવે તે પહેલા કાયદો અને વ્યવસ્થા વધુ કડક બને તેવી પોરવાસીઓ માંગ કરી છે. ક્રિમિનલ માટે તેજસ પટેલ, વીટીવી ન્યૂઝ, પોરબંદર.